તારીખ 11 ઓક્ટોબર, આજનો દિન મહિમા, સાહિત્ય અને શિક્ષણના મશાલચી સુરેશ દલાલ. પ્રિય પ્રેક્ષકો, આજે એક એવા માણસની સ્મરણ યાત્રા અમે બધા કલાકારો અને કવિઓ મળીને કરી રહ્યા છે, જે યુગો યુગ સુધી દરેક કલાકારના મોડે અને દરેક પ્રેક્ષકોના મનમાં અને સ્મરણમાં રહેશે એવા સુરેશ દલાલને ખૂબ ખૂબ પ્રેમ સાથે એમના જન્મદિવસની એક ભેટ રૂપે એમની જ કવિતા હું પ્રેક્ષકો સામે રજૂ કરીશ. સુરેશભાઈ, તમને યાદ કરીને, એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો, માણસના રંગ જેવો જ. મકાન અને માણસને સ્ક્વેર ફૂટનું નાતું હતું. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. મકાનને ફ્લેટ હતા, કોઈ નાના કોઈ મોટા. જૂના જમાનામાં રાજાના કુંવર હોય ને એવા, કોઈ નાના કોઈ મોટા. બે રૂમ અને કિચનનો ત્રિકોણ હતો. ટૂથબ્રશ જેવી બાલ્કની હતી ને હાથ સાંકડા કરીને ટુવાલથી શરીરને લૂછી શકાય એટલો મોટો બાથરૂમ હતો. રાધાનું નામ તમે વાંસળીના સુર મહી આ રચના સાંભળીએ એટલે એક આખું વૃંદાવન નજર સામે તરવરે. સુરેશ દલાલની કલમનો એ જ છે જાદુ. તારીખ 11 ઓક્ટોબર 1932ના રોજ મુંબઈમાં સુરેશ દલાલનો જન્મ થયો. એમએ થયા પછી પીએચડીની ઉપાધિ પણ મેળવી. મુંબઈ જેવા શહેરમાં અભ્યાસ કરીને ત્યાં જ શિક્ષણ જગતમાં નામ ઉજાળ્યું. અધ્યાપન ક્ષેત્રે તો કેટલી સંસ્થાઓ તેમની સેવાનો લાભ લેવા જાણે કતારબંધ ઊભી હતી. થોડો સમય વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ પણ સંભાળ્યું હતું. સુરેશ દલાલની શૈક્ષણિક પ્રતિભાની સાથે સાહિત્યિક પ્રતિભા પણ શરૂઆતથી જ ઉડીને આંખે વળગે એવી. દક્ષિણા એમનું પ્રથમ કાવ્ય અને એકાંત એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ. ત્યાર પછી તો તારીખનું ઘર, હસ્તાક્ષર, રોમાંચ, રિયાઝ, એક અનામી નદી, કોઈ રસ્તાની ધારે ધારે, પવનના અશ્વ, યાદ આવે છે, 75મે વગેરે કાવ્ય સંગ્રહો ઘણા લોકપ્રિય બન્યા. ગુજરાત કે મુંબઈમાં કવિ સંમેલન મળે એટલે માં ચોક્કસપણે સુરેશ દલાલનું નામ હોય જ. એમના દ્વારા પ્રસ્તુત થતી પોતાની રચનાઓનો સ્વાદ માણવો એની મજા કંઈક ઓર જ હતી. કોઈકે પૂછ્યું કે પ્રેમ કરવો એટલે શું, તેનો એક જ જવાબ મળ્યો કે પ્રેમ કરવો એટલે બે માણસે એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું. તે આનાથી કદાચ પ્રેમની કોઈ મોટી વ્યાખ્યા નથી. મને વ્યક્તિગત રીતે ગુજરાતી સાહિત્યમાં વૃદ્ધ પ્રસન્ન દાંપત્યના કાવ્યોની ખોટ લાગે છે. એટલે મને એમ થયું કે આ પણ એક વિષય અજમાવા જેવો છે. અને માની લો કે તમારા દીકરાની દીકરીના લગ્ન હોય અને તમે બંને જીવતા હો અને મહેંદી મુકાતી હોય તો એની વાત છે. ડોસાએ ડોસીને જીત કરી કહ્યું, આખરે તો પુરુષ છે ને, એટલે મેલ ડોમિનેટિંગ સોસાયટી. પણ આમાં આ જીદમાં કંઈ ડોમિનેટ કરવાની વાત નથી. ડોસાએ ડોસીને જીત કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મૂકા. ડોસાએ ડોસીને જીત કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મૂકાવ, કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણે પણ કેવો લગાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું.
આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું, મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય આવું સહિયારું. સંપાદન કાર્યમાં તો એનો જોટો જડેમ નથી. પત્ર વિશ્વ, કાવ્ય વિશ્વ, મૈત્રીનો સૂર્ય, બહુરત્ના, વસુંધરા જેવા સંપાદનો ઉત્કૃષ્ટ કોટીના છે. આપણે મૂળ વાત કવિતાની કરી, પણ મને કવિતા, મૂળ મારો તો સંબંધ કવિતા છે, તો કવિતાને કારણે વોટ ઇઝ હેપન ટુ માય લાઈફ, એ પછી અંકિતની કવિતા હોય કે બીજા કોઈની પણ કવિતા હોય, કવિતા હોય એ જ મત છે. તો કવિતાને શું થાય છે કે કવિતાનો શબ્દ મળ્યો, પહેલા તો એ મળવો જોઈએ. એ કહે છે હું મારો અવાજ શોધું છું, એટલે ઓડિયન્સ તો એમ કહું કે વોટ આઈ વોન્ટ ઇઝ માય ઓન વોઇસ, મારો પોતાનો અવાજ. પડઘાઓથી રમનારા કવિઓ નહીં જોઈએ, એ લોકો તો ટેબલ ટેનિસ રમ્યા જ કરે છે એ પડઘાઓથી. આ આનું લખે ઘણી વાર તો એમ લખે, એમ લાગે કે કલમ એની છે, ખડીયો બીજાનો છે. આ કરીને એવું નથી. તો કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી કોઈ વન નિર્જન નથી, કોઈ જાણ અજાણ નથી, કોઈ શહેર અળખાણું નથી. કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી હું પોતે મને ચાહી શકું છું. આ બહુ મોટી વાત છે. જે માણસ એમ કે તમે બીજાને પ્રેમ કરો, પણ જે માણસ પોતાને પ્રેમ ન કરતો એ બીજાને ચાહી ન શકે. પહેલી વાત તો મારી એક સત્ય ઘટના કેવી છે, હકીકત બનેલી છે. હરકિશન મહેતા ચિત્રરેખાની બનતી, એની તો અમદાવાદમાં ચિત્રરેખાની ઓફિસ છે. એણે ત્રણ કલાકારોનો મફત કાર્યક્રમ અમદાવાદમાં ગોઠવેલો, ને અમે જયારે કાર્યક્રમમાં ગયા ત્યારે ખુરશીઓ એટલી ખાલી કે કલ્પનાથી ભરવી પડે. તો પછી હરકિશનભાઈ તો જર્નલિસ્ટ, એટલે એને બધાને ફોન કર્યા કે તમે આવ્યા કેમ નહીં, તો તમે મફત બોલાવો પણ રિક્ષા ભાડું કોણ આપે. આ જે અમદાવાદ હતું અહીંયા જે કાળા પલટતી. એમણે બાળ સાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે. શબ્દની જ સાધના કરનાર સુરેશ દલાલના અવસાનથી ગુજરાતી ભાષાએ એક સારસ્વત સર્જકને ગુમાવ્યા છે. સુરેશ દલાલે કહ્યું હતું, આપણે તો આપણી રીતે રહેવું, આપણે તો આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાતે વહેવું.